जय श्री स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। यूनिट 6 आई लव यू टीचर। आ बाबते आपने अगाउना 4 वीडियो नी अंदर विगतवार जोयो मित्रों, अने हवे आजे आपणे ए पाठनो एंडिंग तरफ जई रह्या छे। छेल्ला 2 पेरेग्राफ बाकी छे। तो आपने अत्यार सुधी मां छेल्ले शू जोयू एनी वात करी लईए। तो छेल्ले आपने जोयू के हेलन केलर एवुं कबूल कर्युं के वॉट एवर आई गेन फ्रॉम माय टीचर, मैं जे कंई पण मारी टीचर तरफथी प्राप्त कर्युं छे अथवा तो हुं जे कंई पण शीख्युं छुं, वॉट एवर आई लर्न्ड फ्रॉम माय टीचर आई हेव टू डिस्ट्रीब्यूट इट टू माय अधर ब्लाइंड पीपल। बीजा जे आंधरा लोको छे एमने मारे ए पीरसवू छे। आई वॉन्ट टू सर्व इट, हूँ एनी सेवा करवा मागू छूँ। एना माटे एने प्रोजेक्ट पण नक्की कर्यो, एने पोतानो गोल पण नक्की कर्यो। आपणे गई वखतना वीडियोमां एना गोल एना ध्येयने जोयो, एना प्रोजेक्टनी पण वात करी કે મારે બ્લાઇન્ડનેસ જે છે, ડાર્કનેસ છે બ્લાઇન્ડના જીવનની અંદર, એને અને એના દુઃખોને દૂર કરવા છે। અને એ સખત રીતે એવું માનતી હતી કે હું જે કંઈ પણ શીખી છું મારા ટીચર તરફથી એ મારે બીજાને આપવું છે। એ પછી શું થયું? તો એ પછી બહુ મોટી ઘટના ઘટે છે મિત્રો। હેલન કેલર અને મિસ સુલિવાન વચ્ચે જે કંઈ પણ રિલેશન્સ છે, એ રિલેશન્સની અંદર જે કંઈ પણ હોય, પણ એઝ અ ટીચર એની સુલિવાન એ પોતાના કામની અંદર એટલા ઓતપ્રોત થઈ ગયા હતા, શે મિંગલ્ડ વિથ હર વર્ક, ધેટ વોટ ડીડ શી ડુ ફોર હર, એને એ હેલન કેલર માટે શું કર્યું, તો એ જાણીને આપણને આશ્ચર્ય થાય મિત્રો। અહીંયા આગળના પેરેગ્રાફમાં આપણે જોઈશું કે એક ટીચર પોતાના શિષ્ય માટે કેટલું કરી શકે। જ્યારે વ્યક્તિ પોતાની જાતનું ભાન નથી રાખતી, પોતાની જાતની કેર નથી લેતી, શી ડીડ નોટ ટેક કેર ઓફ હર સેલ્ફ, શી ડીડ નોટ ટેક કેર ઓફ હર હેલ્થ ઇવન, એ પોતાના જાતની તો જોવા દો, પોતાની તંદુરસ્તીની પણ એને કાળજી ન લીધી, એન્ડ ઓનલી વન થિંગ શી ડીડ એન્ડ દેટ ઇઝ ઓનલી ટુ ટીચ ટીચ એન્ડ ટીચ ટુ હેલન કેલર। બસ હેલન કેલરને ભણાવવી, એને શીખવાડવું, એને આગળ લાવવી, એને જ આગળ લાવવી, બસ એવો જ એક ધ્યેય એની સુલિવાનનો। અને એની સુલિવાને આ કામ કરતાં 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 પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે મિત્રો। અને પછી અહીંયા આપણને આગળના પેરેગ્રાફમાં હેલન કેલરે કહ્યું છે કે ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, એના જીવનની અંદર સમસ્યાઓને સુલઝાવવા વાળો જે વ્યક્તિ હતો, એ વ્યક્તિની ઉણપને કારણે આ વાક્ય અહીંયા હેલન કેલર બોલે છે કે આજે હવે શું થયું, તો મારા જીવનની અંદર સમસ્યાઓ આવી ગઈ। ડાર્ક ક્લાઉડ્સ એટલે આપણે અહીંયા લખ્યું છે, ડાર્ક ક્લાઉડ્સ એટલે કારા વાદરો, મુશ્કેલીઓ, ડિફિકલ્ટીઝ, ઇન માય સ્કાય, મારા આકાશમાં કાળા વાદરો આવ્યા, મારું આકાશ એટલે મારું જીવન અને કાળા વાદરો એટલે મુશ્કેલીઓ, મારા જીવનમાં મુશ્કેલીઓ આવી। આ વાક્ય દ્વારા હેલન કેલર એવું સમજાવવા માંગે છે મિત્રો। તો હેલન કેલરે એવું સમજાવ્યું કે આના દ્વારા મારા જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવી અને આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, અને આના વિશે હું ડીપલી કન્સર્ન એટલે ખૂબ દુઃખી, ખૂબ વ્યથિત થઈ છું, આનાથી મને ખૂબ જ દુઃખ થયું છે, આઈ ડીપલી હાર્ટેડ વેરી સોરો ફોર દેટ, એના માટે હું ખૂબ દુઃખ અનુભવી રહી હતી। કેમ માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે, મારા ટીચરની જે આઈ સાઇટ કહેતા આંખની જે દ્રષ્ટિ છે
એ દ્રષ્ટિ વધુ ને વધુ દિવસે દિવસે વધુ ને વધુ બગડતી જતી હતી. આપણે અહીંયા શબ્દ મૂક્યો છે, બેડ એટલે ખરાબ થવું અને વર્સન એટલે વધુ ખરાબ થવું. બેડ વર્સ વર્સ્ટ, બેડ એટલે ખરાબ, વર્સ એટલે વધુ ખરાબ, અને વર્સ્ટ એટલે સૌથી ખરાબ. વર્સનિંગ ડે બાય ડે એટલે દિવસે દિવસે વધુ ને વધુ બગડતી જતી હતી. આઈસાઈટ એટલે કે આંખની દ્રષ્ટિ નબળી પડતી જતી હતી. ઇટ બીકેમ વીક, તે નબળી પડી ગઈ હતી એની આઈસાઈટ એટલે આંખોની દ્રષ્ટિ. ઉંમર થાય એટલે આમ તો આંખો નબળી પડતી જાય, તમને નંબર આવે આંખે, ચશ્મા આવે, અથવા તો ઓછું દેખાય, ને બધા પ્રોબ્લેમ્સ થતા હોય. પણ છતાંય આપણે શું કરીએ છીએ, આપણને ઓછું દેખાય, ઝાંખું દેખાય તો તરત જ ચશ્માની વ્યવસ્થા કરીએ છીએ, ડૉક્ટર્સને બતાવીએ છીએ. અહીંયા હેલન કેલર કહે છે કે મારા ટીચરની આંખો દિવસે દિવસે બગડતી જતી હતી, એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. આંખની દ્રષ્ટિ બગડતી જતી હોય એટલે સ્વાભાવિક છે કે જેનું પરિણામ શું આવે, તો એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. એનું પરિણામ એ આવ્યું દ્રષ્ટિ બગડવાને કારણે કે તેઓ સ્પષ્ટ જોઈ નહોતા શકતા. એન્ડ શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લમ. પરંતુ કેટલાક બહુ બહાદુર હોય, પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓને સહન કરી લે, એનો ઉપાય ન શોધે અથવા તેનું સોલ્યુશન ન લાવે, પણ એને સહન કર્યા કરે. ઘણા બધા લોકો એવા હોય, તો મિસ સુલિવાન એવા બહાદુર, પૂરતા બહાદુર હતા કે પોતાના પ્રોબ્લમની સામે લડી શકે. એટલે કે એમને આ જે નબળી આંખોની સામે બસ લડતા એનું સોલ્યુશન ન લાવે. તો મિસ સુલિવાન પોતે સોલ્યુશન ન લાવી અને એની સામે લડે રાખ્યું એને. બટ આઈ વોઝ સોરી, હેલન કેલર કહે છે, પણ મને ખૂબ દુઃખ થયું, બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ્સ ઓફ હર આઈસ. હીડ ટુ, આપણે અહીંયા શબ્દ લખ્યો હીડ ટુ એટલે પે એટેન્શન, ધ્યાન આપવું. શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ, પોતાની સમસ્યા વિશે એમને ધ્યાન ન આપ્યું, પોતાની જાતની ચિંતા ન કરી, પોતાની આંખોની એમણે ચિંતા ન કરી, એનું મને કહે છે ખૂબ દુઃખ થયું. હેલન કેલર અહીંયા કહે છે કે આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ ઓફ હર આઈસ. એની જે આંખોની સમસ્યાઓ હતી એના તરફ એને જરાય ધ્યાન ન આપ્યું. ધ્યાન ન આપ્યું તો એને કર્યું શું? ધ્યાન ન આપ્યું શું કર્યું? તો ઇન્સ્ટીડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. પોતાની આંખોને ધ્યાન આપવાને બદલે, ઇન્સ્ટીડ એટલે ને બદલે, પોતાની આંખોનું ધ્યાન આપવાને બદલે શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, તેને સતત મને જ મદદ કરે રાખે. અહીંયા હેલન કેલર શું કહે છે, એમનું એક જ ધ્યેય હતો બસ, ટુ હેલ્પ મી, ટુ હેલ્પ મી ટુ લર્ન, ટુ હેલ્પ મી ટુ લર્ન. મને લખતા વાંચતા બોલતા ને ભણાવતા બસ શીખવાડ શીખવાડ કરવું, એમને એક જ ધ્યેય રાખ્યું. શી ડીડ નોટ ટેક કેર ઓફ હર આઈસાઈટ. એની સુલિવાન ડીડ નોટ ટેક કેર ઓફ હર આઈસાઈટ, પોતાની આંખોની દ્રષ્ટિની જરાય એમને પરવા ન કરી અને સતત મને શીખવાડવા ઉપર જ કોન્સન્ટ્રેટ કરતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઈટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ ઇયર 1935. છેવટે પરિણામ શું આવ્યું? તમે તમારા કોઈ પણ અંગની નબળાઈ વધતી જાય વધતી જાય, ને છેવટે પછી એ તમારે ગુમાવવું પડે. કાનમાં પ્રોબ્લમ થાય તો કાનની દવા કરી દેવી પડે, એનું ધ્યાન આપવું પડે, કેર લેવી પડે. આંખમાં પ્રોબ્લમ હોય તો એ નહીં તો જોતા બંધ થઈ જવાય, સાંભળતા બંધ થઈ જવાય. અને છેવટે એ જ થયું કે એની સુલિવાન લોસ્ટ હર આઈસાઈટ કમ્પ્લીટલી, એમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી. એક આંધ્રાને શીખવાડતા શીખવાડતા એ પોતે આંધ્રા બની ગયા. ધેટ મીન્સ એની સુલિવાન બીકેમ બ્લાઇન્ડ આફ્ટર ટીચિંગ ટુ હેલન કેલર. હેલન કેલર વોઝ બ્લાઇન્ડ બટ હર ટીચર ઓલ્સો બીકેમ બ્લાઇન્ડ આફ્ટર ડુઈંગ હાર્ડ વર્ક ફોર હર એન્ડ ડીડ નોટ ટેક કેર ઓફ હર સેલ્ફ.
પોતાની જાતની પરવા ન કરી, પોતાની જાતની કાળજી ન લીધી અને સતત અને સતત એને શીખવાડવામાં એમને પોતાની આઈસાઈટ ગુમાવી અને શી બીકેમ બ્લાઇન્ડ ઇન 1935 1935માં એલન કેલરના ટીચર એની સુલિવાન પોતે આંધ્રા બની ગયા એન્ડ શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઈટ ફોર મી. અહીંયા હેલન કેલર આ વાક્ય દ્વારા સૂચવે છે કે મારા ટીચરે એમની આંખોની દ્રષ્ટિ મારા માટે ગુમાવી, મારા કારણે થઈને. એને પોતાને જવાબદાર ગણાવે છે હેલન કેલર કે આઈ એમ રિસ્પોન્સિબલ પર્સન ફોર લુઝિંગ હર આઈસાઈટ. એની આઈસાઈટ, એની દ્રષ્ટિ ગુમાવવા માટે આઈ વોઝ રિસ્પોન્સિબલ પર્સન, હું જવાબદાર વ્યક્તિ છું. તો એ પોતે જવાબદારી પોતાને શિરે લે છે. અહીંયા પોતાના શબ્દો દ્વારા હેલન કેલર આ પેરેગ્રાફમાંથી મિત્રો તમને પ્રશ્નો આપણે આપ્યા છે કે ભાઈ ડાર્ક ક્લાઉડ્સ મીન્સ તો પ્રોબ્લેમ્સ અથવા ડિફિકલ્ટીઝ, બીજો શબ્દ છે ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ. ડાર્ક ક્લાઉડનો મતલબ એન્ડ માય સ્કાય એનો મતલબ શું થાય? તો મીન્સ માય લાઈફ. માય સ્કાયનો મતલબ થાય માય લાઈફ, ડાર્ક ક્લાઉડ્સનો મતલબ થાય પ્રોબ્લેમ્સ અથવા ડિફિકલ્ટીઝ. વોટ વોઝ વર્સનિંગ ઓફ એની સુલિવાન? એની સુલિવાનનું શું બગડતું હતું? તો એની સુલિવાન, વોટ વોઝ વર્સનિંગ? તો એની સુલિવાન્સ આઈસાઈટ વોઝ વર્સનિંગ, આપણે એવું કહી શકીએ જવાબમાં. અથવા તો આઈસાઈટ ઓફ હેલન્સ ટીચર વોઝ વર્સનિંગ. એની સુલિવાનનું શું બગડતું હતું? તો એની સુલિવાન્સ આઈસાઈટ વોઝ વર્સનિંગ, એવો જવાબ પણ તમે આપી શકો. ત્રીજો છે હાઉ વોઝ એની સુલિવાન એન્ડ હાઉ મચ. આ પ્રશ્ન બહુ વિચિત્ર લાગે તમને કે આવું કેમ છે? તો એની સુલિવાન કેવા હતા અને કેટલા, હાઉ મચ એટલે કેટલા. તો પહેલો જવાબ આપીએ ત્યારે ખબર પડે કે કેટલાનું મહત્ત્વ શું છે. તો એની સુલિવાન કેવા હતા? તો એની સુલિવાન વોઝ બ્રેવ. અહીંયા પેરેગ્રાફમાંથી આપણે જવાબ આપવાનો છે એટલે અહીંયા કહ્યું છે કે બ્રેવ, પણ કેટલા બહાદુર હતા? તો ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. કેટલા? ઇનફ ટુ, પૂરતા બહાદુર હતા ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ, પોતાની સમસ્યાઓ સામે લડી શકે એટલા એ બહાદુર એની ટીચર હતી, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ શું આપીશું મિત્રો? તો એની સુલિવાન વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ, એની પ્રોબ્લેમ્સ સામે લડી શકે એટલી પૂરતી બહાદુર હતી. વાય વોઝ હેલન સોરી ફોર હર ટીચર? અહીંયા હેલન કેલર કહે છે કે આઈ વોઝ સોરી, બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ, ઇન્સ્ટીડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. તો હેલન કેલર કહે છે આઈ વોઝ સોરી, મને ખૂબ દુઃખ થયું. શા માટે દુઃખ થયું? કારણ કે હેલન કેલરે કે પોતે પોતાની સમસ્યા તરફ ધ્યાન ન આપ્યું અને સતત અને સતત એના બદલે મને મદદ કરતી ગઈ, એનું મને ખૂબ દુઃખ થયું. મારી ટીચર એ કોઈનું સાંભળ્યું નહીં અને બસ એની જ કામમાં એ રત રહી, એનું મને ખૂબ દુઃખ થયું. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વાય વોઝ હેલન સોરી ફોર હર ટીચર? તો હેલન વોઝ સોરી બીકોઝ એની સુલિવાન ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ એન્ડ કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, એની આંખોની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ના આપ્યું અને સતત એને મદદ કરતી રહી, એના માટે હેલન કેલર દુઃખી થઈ. આગળનો પ્રશ્ન છે વેન ડીડ હેલન ટીચર બીકમ બ્લાઇન્ડ? હેલન ટીચર ક્યારે બ્લાઇન્ડ બની? તો કહે છે ને એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઈટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935ની અંદર
હેલન કેલરની ટીચર બ્લાઇન્ડ બની છે તો આપણે કહી શકીએ કે હેલન્સ ટીચર બીકેમ બ્લાઇન્ડ ઇન 1935 કમ્પ્લીટલી બીકેમ બ્લાઇન્ડ સંપૂર્ણપણે 1935માં તે આંધળી બની ગઈ. શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. અહીંયા એને કહ્યું છે કે એને સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું, ગુમાવવું. હર આઈસાઇટ એટલે કે પોતાની આંખોને, દ્રષ્ટિને એને ગુમાવી છે. તો આપણે અહીંયા પ્રશ્ન મૂક્યો છે, ફોર હોમ ડીડ એની સુલિવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ. ફોર હોમ એટલે કોને માટે એની સુલિવાને પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી, બલિદાન આપ્યું. તો આપણે અહીંયાથી જવાબ આપીએ, એની સુલિવાન સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન કેલર. આવો જવાબ આપણે લખો, ફોર હર સ્ટુડન્ટ હેલન કેલર, એને સ્ટુડન્ટ એની વિદ્યાર્થી હેલન કેલર માટે એને પોતાની દ્રષ્ટિ ગુમાવી. ધ્યાન રાખવાનું મિત્રો. છેલ્લો પેરેગ્રાફ છે મિત્રો, કે વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ ઉદ્ઘાર વાક્ય અહીંયા મૂક્યું છે લેખકે હેલન કેલર, કે કેટલું મોટું બલિદાન કહેવાય. એનું વિધાન વાક્ય બધા, ઇટ વોઝ અ વેરી ગ્રેટ સેક્રિફાઈસ. આ બહુ મોટું મહાન બલિદાન છે એની સુલિવાનનું. ઇટ્સ અ વેરી વેરી બિગ, વેરી વેરી ગ્રેટ, વેરી વેરી એક્સેલેન્ટ સેક્રિફાઈસ ફોર હેલન કેલર. હેલન કેલર માટે બહુ મોટું બલિદાન એમને આપ્યું છે. અહીંયા હેલન કેલર શું કહે છે, ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી, જો મારા ટીચરે મને સપોર્ટ ન કર્યો હોત, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, જો એમને મને પ્રોત્સાહન ન આપ્યું હોત તો શું થાત. ટુ મી લર્ન, લર્ન એટલે શીખવા માટેનું પ્રોત્સાહન ન આપ્યું હોત, શીખવા માટે સપોર્ટ ન કર્યો હોય તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. હું પણ બીજા આંધળાઓની જેમ મરી ગઈ હોત કોઈક દિવસ. આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આ દુનિયાની જે સુંદરતાને આજે હું માણી રહી છું, આ દુનિયાની સુંદરતાને હું અહેસાસ કરી રહી છું, આઈ વુડ નોટ, એ હું ન કરી શકી હોત. આઈ વુડ નોટ એન્જોય, હું એને માણી ન શકી હોત. આ દુનિયા કેવી છે મને ખબર ન પડી હોત. અને એઝ એન એનિમલ, એક પ્રાણીની જેમ આઈ વુડ ડાય, હું પણ મરી ગઈ હોત. આવું હેલન કેલર અહીંયા પોતાના શબ્દો દ્વારા સ્વીકારે છે. આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. અને કહે છે કે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. માટે હેલન કેલરે બહુ જ ઉમદા વાક્ય અહીંયા લખ્યું છે કે આઈ કેન નોટ અપાર્ટ ફ્રોમ હર દો જિસ્મ એક જાન. અહીંયા આ આપણે ઉદાહરણ આપી શકીએ, નો દો જિસ્મ એક જાન. બે શરીર જુદા હોય, બે શરીર નોખા હોય, પણ જીવ એક હોય, આત્મા એક હોય. અહીંયા એને કહ્યું છે કે ભલે અમારા શરીર જુદા રહ્યા, પણ વી આર નોટ અપાર્ટ ફ્રોમ હર. આઈ હું એનાથી ભિન્ન નથી, અમારો આત્મા એક હતો, ભલે શરીર જુદા હતા, અમારો જીવ એક હતો. એટલે હું મારી જાતને એમનાથી અલગ સમજતી જ નથી. આઈ એમ એની સુલિવાન, આઈ એમ હેલન કેલર. હું પોતે જ હેલન કેલર છું, હું પોતે જ એની સુલિવાન છું, અમારો જીવ એક છે. એવું અહીંયા બહુ સરસ વાક્ય કહ્યું છે. આઈ કેન નોટ થિંક, હું વિચારી શકતી નથી માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું એમનાથી અલગ છું, હું એમનાથી ભિન્ન છું, એવું હું વિચારી શકતી નથી મારા ટીચરથી. માટે માય ટીચર ઓલવેઝ, માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. માટે મારું હૃદય હર હંમેશા રોજ બોલે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા બોલે છે કે ટીચર આઈ લવ યુ, આઈ લવ યુ, તો હું તમને ચાહું છું. એવું મારું હૃદય હંમેશા બોલ્યા કરે છે, હંમેશા બોલ્યા કરે છે. આપણે છેલ્લા ત્રણ પ્રશ્નો છેલ્લા પેરેગ્રાફમાંથી લીધા છે. વોટ હેપન્ડ, શું થયું, ઇફ હેલન્સ ટીચર હેડ નોટ સપોર્ટેડ હર ટુ લર્ન. જો હેલનની ટીચરે એને શીખવા માટે સપોર્ટ ન કર્યો હોત તો શું થાત.
તો આપણે કહી શકીએ કે ઇફ હેલન્સ ટીચર હેડ નોટ સપોર્ટેડ હર ટુ લર્ન શી વુડ નોટ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો એ દુનિયાની જે સુંદરતા છે એને ક્યારેય માણી શકી ન હોત. શી વુડ નોટ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ એવું પરિણામ આવત. વોટ કેન હેલન નોટ થિંક, હેલન શું વિચારી નથી શકતી? તો હેલન કેન નોટ થિંક હર સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર ટીચર. માય સેલ્ફ લખ્યું છે એનું આપણે હર સેલ્ફ કરવું પડે. હર સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર ટીચર, એના ટીચરથી એ પોતાને ભિન્ન સમજી નથી શકતી. અપાર્ટ ફ્રોમ એટલે નાથી ભિન્ન, સેપરેટ ફ્રોમ. શી કેન નોટ થિંક સેપરેટ ફ્રોમ હર ટીચર, શી કેન નોટ થિંક હર સેલ્ફ સેપરેટ ફ્રોમ હર ટીચર. પોતાની જાતને પોતાના ટીચરથી અલગ વિચારી શકતી પણ નથી. અને છેલ્લો પ્રશ્ન આપણે મૂકે છે કે વોટ ડઝ હેલન્સ હાર્ટ ઓલવેઝ સ્પીક, હેલનનું હૃદય રોજ શું બોલે છે? આપણું ટાઇટલ છે આઈ લવ યુ ટીચર. હેલન્સ હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. તો અહીંયા આઈ લવ યુ ટીચર જે આખું ટાઇટલ આપ્યું છે, બહુ જ સરસ ટાઇટલ છે. અને હેલન કેલરે પોતાના શબ્દોની અંદર આ વસ્તુને ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે મિત્રો. તો અહીંયા આપણે 1, 2, 3, 4 અને 5માં પાર્ટની અંદર આ પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ. વોકેબ્યુલરી જોવાની, ગ્લોસરી લખવાની. આ સ્પેલિંગ્સ તો લખ્યા એ લખ્યા, પણ ગ્લોસરી ફરજિયાત લખવાની અને એ શબ્દોને તૈયાર પણ કરવાના. C4 ધ્યાન રાખજો, C4માં ટ્રુ ફોલ્સ છે, એ 8-8 ટ્રુ ફોલ્સ તૈયાર પણ કરવાના અને લખવાના પણ ખરા. હેલન યુઝડ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી, હેલન ટીચરના ઘરે ભણવા જતી હતી, તો એ ફોલ્સ છે. ટીચર એના ઘેર આવતા હતા, ટીચરના ઘરે નહોતી જતી. મિસ સુલિવાન ગેવ હેલન એ પપીટ ટુ પ્લે વિથ, પપીટ એટલે કઠપુતલી થાય. અને ટીચરે આપી હતી, શું આપી હતું મિત્રો? ડોલ આપી હતી. એટલે અહીંયા આ વાક્ય પણ ખોટું છે. હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર, હેલન હંમેશા પોતાની જાતને ટીચરથી નજીક મહેસૂસ કરતી હતી. આ વાક્ય સાચું છે. એટ રેડક્લિફ કોલેજ હેલન કુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી, આ વાક્ય પણ સાચું છે. તો આવા 8-8 ટ્રુ ફોલ્સ. C6 એમાં મિત્રો એક એક વાક્યના પ્રશ્નો જે ઓપ્શન છે એ તમારે 8 પ્રશ્નો છે લખવાના. C7 આન્સર ધીસ ક્વેશ્ચન એક એક વાક્યના છે, 5 પ્રશ્નો એ પણ લખવાના. એન્ડ C8 આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 3 or 4 સેન્ટેન્સીસ એ લખવાની જરૂર નથી. C9 લખવાની, બંને શોર્ટ નોટ તૈયાર કરી દેવાની. એક શોર્ટ નોટ 100% પૂછાશે. એની સુલિવાન અને હેલન કેલર બંનેની તૈયાર કરવાની, ગમે તે એક શોર્ટ નોટ 100% પૂછી શકાય. તો એટલે સુધી તમારે લખવાનું છે મિત્રો. અહીંયા ગ્રામર તરીકે ઇન્ડાયરેક્ટ સ્પીચ આપી છે, જેને આપણે અલગથી ઇન્ડાયરેક્ટ સ્પીચ તમને સમજાવી છે. પણ L1, L2 અને L3માં તમારે જે જે પણ વાક્યો અને પેરેગ્રાફો આપેલા છે એ જોવાના, વાંચવાના અને સમજવાના કે ભાઈ આમાં શું શું ઇન્ડાયરેક્ટ સ્પીચના ફેરફારો થયા છે ગ્રામરમાં. તો એ ગ્રામર ચોક્કસપણે વાંચશો એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચ વધુ મજબૂત બનશે. અને પાઠના પેરેગ્રાફો છે એટલે એ પરીક્ષામાં પણ પૂછાવા માટે શક્યતાઓ છે, તો એ જોઈ લેવા. તો આ રીતે મિત્રો આપણો 6ઠો પાઠ છે આ પરીક્ષામાં, એટલે કે આ વર્ષે તમને 4 પાઠમાંથી મુક્તિ આપી છે. 1-6 પાઠ એ આપણા સિલેબસની અંદરથી પૂછાવાના છે, બાકીના પાઠ આપણે યુટ્યુબના વિડીયોથી મૂકવાના છીએ. એને તમારે જોઈ લેવાના અને સમજી લેવાના, કારણ કે ભણવાનું તો ખરું જ, પણ એ પરીક્ષામાં નહીં પૂછાય. કારણ કે કોરોના મહામારીને કારણે 4 પાઠ ઓમિટ કર્યા છે, છતાં એને જોઈ અને સમજી લેવાના, બરાબર. એના પાછળનું ગ્રામર છે, એ ગ્રામર પૂછાશે. તો એ ગ્રામર તો આપણે અલગથી ગ્રામર અલગથી ભણાવ્યું જ છે દરેક વસ્તુને. અને હજુ પણ જે બાકી હશે, ધારો કે કોઈ પિક્ચર ડિસ્ક્રિપ્શન બાકી છે, ઈમેલ બાકી છે,
तो ये बड़ी चर्चाओ आप आगना वीडियो में करीशू। परीक्षा में पण केवू पूछावानू छे एवा पेपरोनी पण आपणे प्रेक्टिस करवी छे, तो आगळना समयमां आपणे आगळना विडियोमां ए बधुं समजावीशुं। अने जे यूट्यूबना विडियो मूकीए छे, यूट्यूबना विडियोमां 7, 8, 9 ने 10 पाठने पण आपणे मूकीशुं, तमारे जोई लेवानुं। तो आ रीते आपणे आ वात करी अने आ पाठनी आजे पूर्णाहुति तमे बराबर समझ्या हशो। आपणे 5 विडियोनी अंदर ओछामां ओछा 8, 8, 9, 9 प्रश्नों मूकीए छे। 8, 5, 40 जेटला प्रश्नों तमे बोर्ड पर समझाव्या छे अने लखाव्या छे, अने बीजा पण तमे गाइड अपेक्षितमांथी जोई अने तैयार करशो एवी अपेक्षा साथे अहींया आपणे आजनो विडियो पूरो करीए छे। जय श्री स्वामीनारायण।